લિંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળાના શિક્ષણની કોથળામાં પેક કરેલી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ રેલવે ફાટક પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લિંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર પંડિત પાટીલ ગતરોજ શાળાએથી ઘરે જવા નીકળ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. જોકે મોડી રાત્રે શિક્ષક રવિન્દ્ર પાટીલની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કોથળામાં પેક કરી અજાણ્યા હથિયારોએ લિંબાયત ગોળાત્રા ખાતે આવેલ માનસરોવર સોસાયટી પાસેની રેલવે ફાટક પાસે ફેંકી દીધી હતી. જે અંગે લિંબાયત પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. એમને ગાડીના લાઇટના પ્રકાશમાં એક ડેડ બોડી દેખાઈ, ને ડેડ બોડીને જોયું તો શરીર પર તીક્ષ્ણ ઘા હતા અને આજુબાજુમાં ચાદર ને ગોદરેજ ને બધું પડેલું હતું. મેં અત્યારનો બનાવીને તાત્કાલિક પોલીસ અધિકારીને જાણ કરતા એમને પીએસઆઈ રોજ સાહેબ ને પીઆઈ સાહેબ સિંગલામુ સાહેબનો બધા સ્ટાફના માણસો ઘટનાસ્થળે દોડી ગયા. ને બોડી આઈડેન્ટિફાય હોય તપાસ ચાલુ હતી દરમિયાન ત્યાં શોધતા શોધતા આ કામે જે મરણ જનાર છે એના જમાઈ ભાણેજ જમાઈ જે આ કામના ફરિયાદ છે જીતેન્દ્ર જસવંતભાઈ પાટીલ રહેવાસી ને ધંધો વકીલાતનો છે, રહેવાસી 71 બજરંગનગર કરાડવાડ રોડ ડિલોલી સુરતના આવશે. ને એમને એવી વાત કરી કે ભાઈ એમના જે મામા છે એ રાતના કંઈ એમના બનાવીને ત્યાં ગયેલા તો ત્યાંથી હજુ સુધી પરત આવ્યા નથી, જેથી એમને ડેડ બોડી બતાવતા એવું ઓળખી કાઢીને આ મરનાર જે છે એના મામા સસરા રવિન્દ્ર પંડિત પાટીલની લાશ હોય એમને લાશને બતાવી અને એમની ફરિયાદ લીધી. એ એમના મામાને કોઈએ કોઈ અગમના કારણસર તીક્ષ્ણ હત્યાથી કોઈ જગ્યાએ મોત મજાવી અને આ અવારું જગ્યાએ કુરાનો નાશ કરવા માટે આ લાશને ત્યાં ફેંકીને ચાલ્યા ગયેલા. ગતરોજ લિંબાયતમાં દારૂના પૈસા આપવા બાબતે ઝઘડામાં એક યુવાનની હત્યા કરાયા બાદ વધુ એક હત્યા થતાં લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.